હવે બધા પોલીના સ્ટુડન્ટનો સ્વાગત છે આ કોર્સમાં. આ કોર્સ ખૂબ જ સારો અને બહુ ઇન્ટરેસ્ટિંગ રહેશે આવી મારી અપેક્ષા છે, અગર તમે આમાં ઇન્ટરેસ્ટ લેશો તો. નહીં તો આ કોર્સ ખરેખર થોડોક ટેકનિકલી કાઠો પણ પડશે તમને ડ્યુરિંગ યોર કોર્સ ટાઈમ. ઓકે, સો ધીસ કોર્સ ટાઇટલ ઇઝ ઇન્ટ્રોડક્ટરી પ્લાન્ટ નેમેટોલોજી એન્ડ ધીસ કોર્સ નંબર ઇઝ પ્લાન્ટ પેથ 2.2 ફોર GAU. ઓકે, બધી ગુજરાતની એગ્રીકલ્ચર યુનિવર્સિટી માટે આ કોર્સનો નંબર છે, પોલીના વિદ્યાર્થીઓ માટે પ્લાન્ટ પેથ 2.2. બરાબર. હવે કોર્સ કન્ટેન્ટની વાત કરીએ, આ કોર્સ છે એ 1+1 ક્રેડિટમાં છે. એનો મતલબ એમ છે કે ઇન અ વન વીક વન થિયોરી એન્ડ વન પ્રેક્ટિકલ ક્લાસ વિલ બી કનેક્ટેડ. મીન્સ એક થિયોરી ક્લાસ રહેશે ને એક પ્રેક્ટિકલ ક્લાસ રહેશે એક વીકમાં. બરાબર. તો આ પ્રમાણે તમારે એક સેમેસ્ટરમાં ટોટલ 15 નિયર અબાઉટ 15 લેક્ચર તમારે આવે થિયોરીના અને પ્રેક્ટિકલના. તો આ જ પ્રમાણે આપણે એનો ડિસ્ટ્રીબ્યુશન કહી દીધો છે કે કયા કયા કેવી રીતે આપણે લેક્ચર લઈ શકીએ, અને લેક્ચરના ટોપિક પ્રમાણે આપણે મૂકી દીધા છે કે ફર્સ્ટ લેક્ચર છે ઇન્ટ્રોડક્ટરી પાર્ટનો છે, ઇન્ટ્રોડક્શન, નેમેટોડ્સ એન્ડ ધેર ઇમ્પોર્ટન્સ, એક્ઝિસ્ટન્સ ઓફ નેમેટોડ્સ, પછી કઈ બુકથી આ આપણે ડિસ્કસ કરવાનો છે, કઈ બુક સાથે આપણે આ ટોપિક તમને મળી શકે છે એની બેસિક ઇન્ફોર્મેશન એ પણ લખી છે. જેમ કે આપણે ICAR-ની એક બુક બહાર પાડી છે, ટેક્સ્ટ બુક ઓફ, આમાં હિસ્ટ્રી માટે કે મીન્સ કયા કયા હિસ્ટોરિકલ પોઈન્ટ્સ છે એ ઇમ્પોર્ટન્ટ છે એના વિસ્તાર ઉપર ચર્ચા કરી છે આ કોર્સ આ ટોપિકમાં. દેર આફ્ટર ત્રીજો છે ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ ઓફ પ્લાન્ટ પેરાસેટિક નેમેટોડ્સ, એની ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ શું છે, કેટલો લોસ કરે છે, શું કામ માટે ભણવો જોઈએ આ કોર્સ. બરાબર. અને નેમેટોડને વાંચવાનો છે શું કામ માટે વાંચીએ છીએ. બરાબર. ઇફ ઇટ ઇઝ નોટ ઇકોનોમિકલી ઇમ્પોર્ટન્ટ દેન વાય વી આર વેસ્ટિંગ અવર ટાઈમ. સો એના માટે જ કે ભાઈ તમે એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓ છો અને નેમેટોડ ખરેખર નુકસાન કરે છે તો કેટલો કરે છે. બરાબર. એ અગત્યનો છે કે નહીં એના માટે આ કોર્સ ટોપિક છે ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ ઓફ પ્લાન્ટ પેરાસેટિક નેમેટોડ. દેર આફ્ટર જનરલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધી નેમેટોડ્સ, એનો શેપ કેવો છે, સાઇઝ કેવી છે, એની કેરેક્ટરિસ્ટિક્સ જોવા માટે પછી આ તમારે ફોર્થ ટોપિક છે. પાંચમો છે તમારે મોર્ફોલોજી એન્ડ એનાટોમી, એની મોર્ફોલોજી કેવી રીતની છે, એ જોવામાં કેવી રીતે લાગે, અંદર કયા કયા સિસ્ટમ્સ છે એ બધું જોવા માટે જ છે. અને મોર્ફોલોજી માટે ખરેખર ત્રણ લેક્ચર આપવા પડશે, કેમ કે આમાં ડાયજેસ્ટિવ સિસ્ટમ, પછી એમની અને એક્સેટરી નર્વસ સિસ્ટમ, રિપ્રોડક્ટિવ સિસ્ટમ, બે ત્રણ સિસ્ટમો છે એ વાંચવા માટે, અને એમની આ પર્ટિક્યુલર નિમેટોડને આખો મીન્સ એમને મોર્ફોલોજીકલી જોવા માટે 2-3 લેક્ચર એમને જોશે આ પ્રમાણે આપણે આમાં ગોઠવેલા છે. પછી એક છે ટોપિક ટેક્સોનોમી એન્ડ ક્લાસિફિકેશન, કે ભાઈ એને કેવી રીતે ક્લાસિફિકેશન કીધો છે, એમનું ક્લાસિફિકેશન છે એ કેવી દૃષ્ટિએ કીધો છે, એના ઉપર શું શું મુદ્દાઓ ઇમ્પોર્ટન્ટ છે, કે કયા કયા કરેક્ટર્સ ઇમ્પોર્ટન્ટ છે જેના લીધે આપણે એ ચર્ચા કરી શકીએ કે ભાઈ એના લીધે એ આ ગ્રુપમાં છે, કે એનો ક્લાસિફિકેશન કયા કરેક્ટર્સ ઉપર કીધો છે એના ઉપર એ પર્ટિક્યુલર આ લેક્ચર રહેવાનો રહેશે. બરાબર. પછી છે બાયોલોજી ઓફ પ્લાન્ટ પેરાસાઇટિક નેમેટોડ, એમની લાઈફ સાયકલ જોવા માટે, લાઈફ સાયકલમાં કયા કયા એમના શું કહેવાય એમને કયા કયા સ્ટેજીસ આવે છે એને જોવા માટે પણ એ આપણે કામમાં આ ટોપિકમાં આપણે ડિસ્કસ કરવાના છીએ. પછી એમનો ઇકોલોજીકલ મીન્સ એક કેવી રીતે ફીડ કરે, ફીડિંગ હેબિટ પ્રમાણે એમનું ક્લાસિફિકેશન કેવી રીતે છે આ દસમા લેક્ચરમાં આપણે એ ડિસ્કસ કરવાના છીએ. બરાબર. એના પછી નિમેટોડ જ્યારે પ્લાન્ટ ઉપર નુકસાન તો સિમ્પટમ્સ કેવા જોવા મળે છે. બરાબર. તો સિમ્પટમ્સ જોવા માટે આપણે લેક્ચર ગોઠવેલો છે, 11 નંબરનું લેક્ચર છે, આમાં આપણે એ જોઈએ કે ભાઈ એમાં સિમ્પટમ્સ કયા આવે, કે અબોવ ગ્રાઉન્ડ સિમ્પટમ્સ, પ્લાન્ટની ઉપર શું સિમ્પટમ્સ આવે અને રૂટમાં મૂળિયામાં શું સિમ્પટમ્સ આવે, એવી રીતે એમને ક્લાસિફાય પણ કીધા છે અને એવી રીતે પણ એમને ભણવામાં પણ આવે કયા કયા નિમેટોડ કેવી રીતે નુકસાન કરતા હોય, એ નુકસાનકારક નિમેટોડ અને એના લીધે પ્લાન્ટ ઉપર શું સિમ્પટમ્સ આવે જેના તમે જોવે, કેમ કે નિમેટોડ તો જોવા મળતા નથી, નરી આંખે તમે જોઈ પણ ના શકો,
તો એટલીસ્ટ સિમ્પટમ્સ જોઈને તમને થોડોક અંદાજો લાગે કે હા આમાં કૃમિર છે કે નથી, તો એ જોવા માટે આ પર્ટિક્યુલર કોર્સ આ ટોપિક ફાળવેલો છે. એના પછી ઇન્ટરેક્શન વિથ અધર માઇક્રો ઓર્ગેનિઝમ. ઘણીવાર શું થાય છે કે નેમાટોડ કોઈ બીજા માઇક્રો ઓર્ગેનિઝમ સાથે સંકળાયેલ થાય અને ઇન્ટરેક્શન કરી અને છોડને વધારે નુકસાન કરતો હોય, તો એના ઉપર પછી ડિસ્કસ કરવા માટે આપણે આ 12મો નંબરનો લેક્ચર ગોઠવેલો છે, જેમાં આપણે ડિસ્કસ કરીશ કે નિમેટોડ ઇન્ટરેક્ટ વિથ ધી ફંજાઈ, બેક્ટેરિયા એન્ડ વાયરસીસ એન્ડ હાઉ દે કોઝ ડિઝીઝીસ, ઓકે, ઓર હાઉ દે ક્રિએટ મીન્સ ધીસ ઇન્ટરેક્શન ઓફ નિમેટોડ વિથ અધર માઇક્રો ઓર્ગેનિઝમ વિલ કોઝ મોર ડેમેજ. ઓકે, તો પ્લાન્ટ વધારે નુકસાન કરતા કેવી રીતે થઈ જાય, એના શું શું મુદ્દાઓ અને કેવી રીતે કરતા હોય એ એના અંદર ડિસ્કસ કરીએ આપણે 12મા લેક્ચરમાં. પછી જો 13મો લેક્ચર છે, આમાં આપણે પછી મેનેજમેન્ટ ઉપર વાત કરીએ, બાકી બધો કમ્પ્લીટ થઈ ગયો તો એમને મેનેજ કેવી રીતે કરવાનું, એની મેનેજમેન્ટ કેવી રીતે કરવાની, આ ઉપર ડિસ્કસ કરવા માટે આપણો 3 લેક્ચર આપણે આમાં ગોઠવેલા છે, જેમાં ફર્સ્ટ આપણે ફિઝિકલ અને રેગ્યુલેટરી મેથડ શું છે. ફિઝિકલ એટલે કે કોઈ પાણીથી કે ગરમ કોઈ એમને કોઈ પણ ફિઝિકલ વસ્તુ એમને ચેન્જ કરવાથી, કે જેમ કે અલ્ટ્રાસોનિક વેવ્સથી તમારે સીટ ટ્રીટ કરવાના છે, કે તમારે ટેમ્પરેચર આપીને, કે ભાઈ હોટ વોટર ટ્રીટમેન્ટ આપવાનો છે, એ બધા ફિઝિકલ મેથડ્સમાં આવશે. રેગ્યુલેટરી મેથડ્સમાં કે ગવર્મેન્ટ કેવી રીતે એમને ચેક કરી શકે છે, જેમ અત્યારે કોરોના માટે કેવી રીતે ક્વોરન્ટાઇન કરીએ છીએ, એવી રીતે જ ગવર્મેન્ટ કેવી રીતે ચેક કરી શકે નિમેટોડની એન્ટ્રી એક જગ્યાથી બીજી જગ્યાએ આવવા માટે, કે ભાઈ કદાચ એ એક સ્ટેટમાં છે કોઈ નિમેટોડ અને બીજે સ્ટેટમાં ના જતો હોય, તો એને કેવી રીતે રેગ્યુલેટરી કરીએ, તો એ પછી ક્વોરન્ટાઇન રેગ્યુલેટરી મેથડ્સમાં આવે, જેમાં લીગલ એન્ફોર્સમેન્ટ આવે, બરાબર. પછી આવે 14મો મુદ્દો, જેમાં આપણે ફરી મેનેજમેન્ટનો છે, જેમાં કલ્ચરલ, બાયોલોજીકલ અને રજિસ્ટન્ટ વેરે. કલ્ચરલમાં એટલે કે ગમે ત્યારે જો પણ આપણે કલ્ચરલ એક્ટિવિટીઝ કરીએ, રાઇટ ફ્રોમ ધી પ્લોઈંગ ઓફ ધીસ ફિલ્ડ, તો પ્લોઈંગથી લે અને હાર્વેસ્ટિંગ સુધી આપણે શું શું કરી શકીએ, વસ્તુ એની એ જ રહેશે. કલ્ચરલ પ્રેક્ટિસિસમાં વસ્તુ એની એવી રહેશે, ટાઈમ ઓફ સોઈંગ છે, તો સોઈંગ તો કરવાના જ છે, પણ એમનો ટાઈમ થોડોક આગળ પાછળ કરીએ તો નિમેટોડ કંટ્રોલ થઈ શકે. પ્લોઈંગ બધા કરે જ છે, પણ કેવી રીતે કરવાની, કે આપણે સજેસ્ટ કરીએ છીએ કે ભાઈ આ ઉનાળામાં 2-3 વાર આપણે કરી દેવાની ઊંડી ખેડ, તો એનાથી નિમેટોડ ઓછા થઈ જાય, બરાબર. તો આવી બધી વસ્તુ ખેડૂત કરે જ છે, પણ ખેડૂતને કેવી રીતે કરવાની જેનાથી નિમેટોડ ઓછા થઈ શકે છે, એના માટે જ આ કોર્સ છે, જેમાં આ ટોપિકમાં આપણે ડિસ્કસ કરીએ કલ્ચરલ. પછી બાયોલોજીકલ મેથડ, કે એટલે કે કોઈ બીજા કોઈ બાયોલોજીકલ એજન્ટ હોય એને નાખવાથી નિમેટોડ કંટ્રોલ થતા હોય, તો દેટ ઇઝ ધી અંડર ધી બાયોલોજીકલ મેથડ્સ. પછી રેઝિસ્ટન્ટ વેરાયટીઝ, કે કોઈ રેઝિસ્ટન્ટ વેરાયટી હોય તો એ પણ આપણે ડિસ્કસ કરીએ, બહુ ઓછી વેરાયટીઓઝ છે જો માર્કેટ અને ફાર્મર્સ એક્સેપ્ટેબલ છે. પછી છે છેલ્લો કેમિકલ મેનેજમેન્ટ, જેમ છેલ્લે મૂક્યો છે એવી રીતે તમારે પણ કોઈ પણ મેનેજમેન્ટની વાત આવે, વસ્તુ આવે, ત્યારે ભલામણ છેલ્લે જ કરવાની કેમિકલ કંટ્રોલ રહી, બરાબર. તો આ પ્રમાણે આપણો કોર્સ રહેશે, ખૂબ મજા આવશે અને તમે બધા મજા લેશો તો, અને થોડોક તમને લાગશે કે ના ના થોડોક ટફ છે, તો પછી બહુ વધારે ટફ થઈ જશે, તમને લાગશે કે ના ઇન્ટરેસ્ટિંગ છે, તો ઇટ વિલ બી મોર ઇન્ટરેસ્ટિંગ. ઓકે, સો થેન્ક યુ વેરી મચ. હવે આપણે વધીએ કે ભાઈ ચલો આ કોર્સ ઉપર ચર્ચા કરવાની જ છે, તો નાઉ ધીસ ટોપિક વિલ સ્ટાર્ટ વિથ ધી, બીકોઝ ધીસ એમ તો વસોના સ્ટુડન્ટ સાથે આપણે આ ચર્ચા થઈ ગઈ હતી, એક ક્લાસ આપણે થઈ ગઈ છે, પણ હવે તમે બધા લોકો ઘણા બધા ઘરે જતા રહ્યા છે અને કોવિડની પરિસ્થિતિ વારે વધી ગઈ છે, બધાને ખબર જ છે, નંબર ઓફ કેસીસ વધે છે, તો દેટ્સ વાય આપણે ફરીથી આ ઓનલાઈન માધ્યમથી ક્લાસ લેવાનો શરૂ થયો છે. જ્યારે સિચ્યુએશન સારી થશે ત્યારે આપણે ફરીથી ઓફલાઈન ક્લાસ પણ લઈશ, બરાબર. સો આપણે અવર કોર્સ ટોપિક ઇઝ ઇન્ટ્રોડક્ટરી પ્લાન્ટ નિમેટોલોજી. તો નિમેટોલોજી ઇઝ ધ સાયન્સ ઇન વિચ વી ડીલ વિથ ધી નિમેટોડ્સ. તો વસ્તુ ફરી ત્યાં જ આવીને ઊભી રહી ગઈ કે નિમેટોડ એટલે શું. તો નિમેટોડ જો છે એ બે વર્ડથી તૈયાર થયો છે, નિમા પ્લસ ઓઇડસ, નિમા પ્લસ ઓઇડ ઓર ઓઇડસ, બરાબર. ઘણી બધી બુકમાં ઓઇડસ પણ લખેલો હોય, ઈઆઇડસ પણ હોય, ઓઇડ પણ હોય. તો નિમા મીન્સ થ્રેડ, દોરા જેવા, થ્રેડ દોરા જેવા, બરાબર. અને ઓઇડસ મીન્સ લાઈક રિઝેમ્બલિંગ, એવા, દોરા જેવા, દોરા એટલે થ્રેડ, નિમા, નિમા એટલે થ્રેડ, અને ઓઇડ મીન્સ જેવા, દોરા જેવા, કે દોરા જેવા જો હોય, મીન્સ દોરા જેવા એનિમલ જો હોય એને આપણે નિમેટોડ કહી શકીએ. બીજી લાઇનમાં છે ધસ ધી નિમેટોઇડ્સ ઇઝ કન્વર્ટ ધી નિમેટોડ. દે આર ઇન્વર્ટિબ્રેટ બિલોંગ્સ ટુ ધી ફાઇલમ નિમેટોડા. ઇન્વર્ટિબ્રેટ છે મીન્સ એનિમલ છે, એનિમલ કિંગડમમાં આવે છે, ઇન્વર્ટિબ્રેટા ગ્રુપમાં આવે છે. અને
ફીમેલ સોરી એ એ જે જેને સાથે બિલોંગ કરે છે જે ફાઇલમ સાથે ફાઇલમનું નામ છે નિમેટોડા ઓકે તો નિમેટોડનો સેપરેટ ફાઇલમ છે જેમાં આવે છે હવે આ ફાઇનલ ફાઇલમમાં શું શું ઇમ્પોર્ટન્ટ કરેક્ટરિસ્ટિક ફીચર્સ છે એના ઉપર વાત કરીએ કે જેમ પહેલી વસ્તુ છે નિમેટોડ અનડાઉટલી દે આર અ ગ્રુપ ઓફ ધી મોસ્ટ અબન્ડન્ટ મલ્ટી સેલ્યુલર ઓર્ગેનિઝમ મલ્ટી સેલ્યુલર એટલે આપણે કહી શકીએ કે ટ્રિપ્લોબ્લાસ્ટિક આપણે કહીએ ને કે ટ્રિપ્લોબ્લાસ્ટિક ઓર્ગેનિઝમ ઓકે તો દે આર અંડર ધી ટ્રિપ્લોબ્લાસ્ટિક કન્ડિશન મીન્સ એક્ટોડર્મ રહેશે પછી મિઝોડર્મ રહેશે અને એન્ડોડર્મ ત્રણ સ્તર હોય એ ત્રણ સ્તર આમાં પ્રેઝન્ટ રહેશે ધીઝ આર ધી ટ્રિપ્લોબ્લાસ્ટિક એનિમલ્સ યસ દે આર રાઉન્ડ વર્મ્સ એમને રાઉન્ડ વર્મ પણ કહેવામાં આવે રાઉન્ડ વર્મ એટલે ફૂટબોલ જેમ નહીં બરાબર રાઉન્ડ વર્મ એટલે કે આ પેન જેવો છે બરાબર નિમેટોડ પેન જેવો છે વચ્ચેથી એમને આડો કટ કરીએ તો એની બોડી કેવી રહેશે આ ગોળ રહેશે જો એવરીથી ગોળ એના માટે એમને શું કહેવાય ગોળકર્ણી ઓકે દેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ એઝ રાઉન્ડ વર્મ્સ કેમ કે એને વચ્ચેથી કાપી નાખો ક્રોસ સેક્શનમાં તો બોડી વિલ બી ઇન ધી સર્ક્યુલર છે પછી કોઈ જાતનો કલર નથી કલરલેસ છે કોઈ કલર ના હોય બોડીમાં પણ ઘણા બધા ફોલિયર નિમેટોડ હોય એ લીફ ઉપર ફીડ કરે તો ગ્રીનિશ કલરના જોવા મળે છે બરાબર એનો મતલબ એ નહીં કે એનો કલર ગ્રીનિશ છે એ જો ફૂડ ઇન્ટેક કરે છે એ ગ્રીન હોય એના માટે એની ઇન્ટેસ્ટાઇનમાં ગ્રીનિશ કલર જોવા મળે છે સ્પેશિયલી ઇન એન્ગ્યુનાટિટિસી ઇન એફલેન્કોડસ વેરી એફલેન્કોડસ ઇન ઇનિશિયલ સ્ટેજ વેન વી સી અંડર ધી માઇક્રોસ્કોપ તેમને આ ગ્રીનિશ કલરના જોવા મળે છે બરાબર અનસેગમેન્ટેડ ઘણીવાર શું થાય છે નિમેટોડની જ્યારે બોડી જોઈએ તેની ક્યુટિકલ ઉપર માર્કિંગ્સ હોય અને ઇટ્સ લુક્સ લાઇક અ અર્થવર્મ્સ અર્થવર્મ જેવા લાગે પણ અર્થવર્મની બોડી સેગમેન્ટેડ છે અર્થવર્મ કયા ગ્રુપમાં આવે છે એનેલિડ ગ્રુપમાં આવે છે નિમેટોડ કયામાં આવે છે નિમેટોડનો સેપરેટ ફાઇલમ છે નિમેટોડા અને અર્થવર્મનો ફાઇલમ છે એ એનેલિડ્સ એનેલિડામાં આવે તો એ અનસેગમેન્ટેડ છે બોડી અનસેગમેન્ટેડ છે આપણે જેવી અનસેગમેન્ટેડ બોડી છે બરાબર ઇન્સેક્ટ જેવી નથી કે જેમાં હેડ થોરેક્સ અને એબડોમન ત્રણ પાર્ટમાં ડિવાઇડેડ હોય અર્થવર્મ્સમાં પણ બોડી ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ધી મેની પાર્ટ્સ બટ નિમેટોડ્સ બોડી આર અનસેગમેન્ટેડ લેકિંગ અપેન્ડિસિસ કોઈ એમનેમાં શું કહેવાય જેમ કે એન્ટીના કે પંખ કે આવા કશું નહીં એક જ બોડી હોય સ્યુડોસિલોમેટ એટલે કે સ્યુડો એટલે ફોલ્સ સિલોમ એટલે બોડી કેવિટી દે પઝિસ અ ફોલ્સ બોડી કેવિટી એ કેરેક્ટરિસ્ટિક્સ જોવા માટે એક મારો ઓલરેડી વિડીયો મૂકેલો જ છે ધી ડાયગ્નોસ્ટિક્સ ઓફ ફાઇલમ નિમેટોડા આમાં નિમેટોડના જો ઇમ્પોર્ટન્ટ બોડી કેરેક્ટર્સ છે એને ઉપર બહુ સારી રીતે બધા કેરેક્ટર્સ માટે આપણે એક વિડીયો ઓલરેડી મૂકેલો જ છે તમને જ્યારે ટાઈમ મળે ત્યારે એ જોજો તો તમને સ્યુડોસિલોમેટ એટલે ટ્રિપ્લોબ્લાસ્ટિક એટલે એ બધી વસ્તુ આમાં બહુ સારી રીતે આપણે કરેલી જ છે છતાં પણ આપણે તમારા માટે હું ગુજરાતીમાં ફરીથી જ્યારે ક્લાસ આવશે ત્યારે હું એ બોર્ડ ઉપર પણ સમજાવવાનો છું બરાબર આજે શું છે ઘણા બધા ફોટા હતા એના માટે આજે પીપીટી ઉપર કરીએ અધરવાઇઝ આપણે બ્લેકબોર્ડ ઉપર જ ક્લાસ ઘણી બધી લેવાના છીએ દેર આફ્ટર યસ સ્યુડોસિલોમ એટલે કે ફોલ્સ બોડી કેવિટી મીન્સ ઇફ યુ આપણે નિમેટોલોજીમાં જ્યારે તમારે લખવાનો થાય ત્યારે લખી દેવાનો કે બોડી કેવિટી લાઇન ઇન બિટવીન મિઝોડર્મ નોટ બોડી કેવિટી નોટ લાઇન ઇન બિટવીન ધી મિઝોડર્મ બોડી કેવિટી લાઇન ઇન બિટવીન મિઝોડર્મ એન્ડ એન્ડોડર્મ ઓકે એ પછી આપણે ફરીથી ડિસ્કસ કરીએ વાંધો નહીં આવે આમાં દેર આફ્ટર વર્મી ફોર્મ એટલે વર્મ જેવા મીન્સ સ્નેક લાઇક વી કેન સે દેટ સ્નેક લાઇક બરાબર અને વર્મી ફોર્મ એટલે કે અર્થવર્મ જેવા વર્મ લાઇક બરાબર યસ પછી વાત આવે કે ભાઈ એ તો ફ્રી લિવિંગ પણ થઈ શકે છે પેરાસાઇટિક પણ થઈ શકે છે મીન્સ નિમેટોડ્સ આર ઇટસેલ્ફ નિમેટોડ્સ આર ક્લાસિફાઈડ ઇન ટુ ડિફરન્ટ ગ્રુપ્સ એકોર્ડિંગ ટુ દેર પેરાસાઇટિઝમ કે ભાઈ એ ફ્રી લિવિંગ નિમેટોડ છે એ પેરાસાઇટિક નિમેટોડ છે એવી રીતે એમને આપણે બે ફાળા કરી શકીએ પછી અધરવાઇઝ નિમેટોડનો ક્લાસિફિકેશનની જ્યારે વાત કરીએ તો નિમેટોડ ફાઇલમ છે એમને બે ક્લાસમાં ડિવાઈડ કીધો છે એક છે સેસરનિન્ટિયા અને બીજો છે એડિનોફોરિયા બરાબર એનો બંનેને અધરવાઇઝ પહેલાં એ ફાઝમિડ પ્રેઝન્ટ અને ફાઝમિડ એબસેન્ટના લીધે એમને બે પાર્ટમાં ડિવાઈડ કીધા હતા ફાઝમિડિયા એ ફાઝમિડિયા પણ એ જ નિમેટોડ મીન્સ એ ફાઝમિડિયા અને ફાઝમિડિયા બંનેના પછી ક્લાસ સેસરનેન્ટિયા અને એડિનોફોરિયા તરીકે એમને કીધા છે જેમાં એક્સક્રેટરી સિસ્ટમ જુદો હોય
જો સેસરન ઇન્ડિયા હોય તો ટ્યુબ્યુલર ટાઈપ એક્સરેટરી સિસ્ટમ હોય, અને એડિનોફોરિયા હોય તો ગ્લેન્ડ્યુલર ટાઈપ એક્સરેટરી સિસ્ટમ હોય. સેસરન ઇન્ડિયામાં ફાસ્બિડ પ્રેઝન્ટ હોય અને એડિનોફોરિયામાં ફાસ્બિડ એબસેન્ટ હોય. એ આપણે જ્યારે ક્લાસિફિકેશનની વાત કરીએ ત્યારે એ બધી વસ્તુ આપણે ચર્ચા કરવાના છીએ, બરાબર. તો હવે વાત કરીએ કે ભાઈ નિમેટોડ વિશે આપણે ખબર પડી કે એ નિમેટોડ છે એ મલ્ટી સેલ્યુલર ઓર્ગેનિઝમ છે, રાઉન્ડ વર્મ છે, કલરલેસ છે, અનસેગમેન્ટેડ છે, લેકિંગ અપેન્ડેજ હોય અને સ્યુડોસ્લોમેટ હોય, ટ્રિપ્લોબ્લાસ્ટિક હોય, બરાબર. હવે એના ડિસ્ટ્રીબ્યુશનની વાત કરીએ તો આવી કોઈ જગ્યા નથી જ્યાં નિમેટોડ નથી, બરાબર. મીન્સ દે આર પ્રેઝન્ટ ઇન ઓલ ટાઈપ્સ ઓફ હેબિટેટ્સ, ઓકે. પછી એક બીજો પોઈન્ટ છે, દે આર કન્સિડર એઝ અ ઇમ્પોર્ટન્ટ લિંક બિટવીન એસિલોમેટ એન્ડ સિલોસિલોમેટ. સિલોમેટ મીન્સ એ બે ટાઈપના જંતુઓને વચ્ચેનો આ એક શું કે નિમેટોડ છે, જેમાં એસિલોમેટ અને સિલોમેટની વચ્ચે સિડોસિલોમેટ એક કન્ડિશન છે, એવી એમની બોડી છે, બરાબર. હવે વાત કરીએ એનો ક્લાસિફિકેશનની વાત કરીએ કે ભાઈ ધરતી ઉપર તો ઘણા બધા ટાઈપના નિમેટોડ છે, કૃમિ છે, તો આપણે કેવી રીતે કયા કયા નિમેટોડ છે, તો આપણે બેસિકલી એમને હવે આ પ્રમાણે આપણે સ્ટડી પ્રમાણે એમને અલગ અલગ કીધા છે, જેમ હેલમિન્થોલોજી, મરીન નિમેટોલોજી અને નિમેટોલોજી, એવી રીતે આપણે ક્લાસિફાઈ કરીએ છીએ. જેમાં જો નિમેટોડ હ્યુમન્સ અને એનિમલ્સને ફીડ કરતા હોય એને હેલમિન્થોલોજીની અંડર સ્ટડી કરે છે ને આ ગ્રુપમાં નાખી દીધા છે, બરાબર. બીજા છે મરીન નિમેટોડ, જો સમુદ્રમાં દરિયામાં જો નિમેટોડ મળતા હોય એ મરીન નિમેટોડ્સ એમને જો સ્ટડી થતી છે એ મરીન નિમેટોલોજીની અંદર થાય છે, બરાબર. પછી બીજા છે ફ્રી લિવિંગ એન્ડ સોઇલ નિમેટોડ્સ, પ્લાન્ટ પેરાસાઇટિક નિમેટોડ અને ઇન્સેક્ટ પેરાસાઇટિક નિમેટોડ. તો એ બધાની સ્ટડી નિમેટોલોજી સબ્જેક્ટમાં થાય છે. હવે એનું ડિસ્ટ્રીબ્યુશનની વાત કરીએ તો તમે આ બાજુમાં તમને જોવા મળતો હોય એક સર્કલ, આ બ્લુ કલરનો છે, આ ઓસીન મીન્સ નિમેટોડ છે. જો દરિયામાં મળતા હોય તો જો આપણે એમ વાત કરીએ કે ભાઈ પૂરી પૃથ્વી ઉપર જેટલા કૃમિ છે એમાં 50% જેટલા કૃમિ છે ને એ તો મરીનમાં જ રહે, બરાબર. પછી એમાંથી 25% નિમેટોડ છે, આ લાલ કલરનો જો ગાળો છે, આ ફ્રી લિવિંગ એન્ડ સોઇલ નિમેટોડ મીન્સ સોઇલમાં રહેવાવાળા, જેમાં એ નોન પેરાસાઇટિક નિમેટોડમાં પણ આવે છે, બરાબર. બેસિકલી ધીઝ નિમેટોડ્સ આર સેપ્રોફાઇટિક, બરાબર, અને ફંગલ ફીડર, બેક્ટેરિયલ ફીડર નિમેટોડ પણ છે આ ગ્રુપમાં. સોઇલ એન્ડ ફ્રેશ વોટર એમનો ફાળો કેટલો છે? 25% જેટલો ફાળો છે, બરાબર. પછી આવે છે તમે 15% આ પીળા રંગનો જો પોર્શન છે, 15% નિમેટોડ્સ, યસ ઇટ ઇઝ હેલમિન્થોલોજી, બરાબર. તો એ કયા છે? એનિમલ પેરાસાઇટિક નિમેટોડ. એનિમલ અને હ્યુમન પેરાસાઇટિક નિમેટોડ કેટલા છે? એ 15% જેવા નિમેટોડ છે એનિમલ અને હ્યુમન પેરાસાઇટિક નિમેટોડ. પછી આ ગ્રીન કલરનો એક પેજ છે જેમાં 10% લખેલો છે, બરાબર. એટલા જ 10% જેટલા નિમેટોડ છે પ્લાન્ટ પેરાસાઇટિક નિમેટોડ છે, બરાબર. આપણે હવે શું કરવાનો છે, આ નિમેટોલોજીમાં બધા નિમેટોડ આવે, ઇન્સેક્ટ પેરાસાઇટિક નિમેટોડ પણ આવે, પણ આપણે ટાર્ગેટ કોને કરીએ છીએ? આપણે ટાર્ગેટ કરીએ છીએ ઓનલી ધી પ્લાન્ટ પેરાસાઇટિક નિમેટોડ, ઓકે. ઓનલી પ્લાન્ટ પેરાસાઇટિક નિમેટોડને આપણે બહુ ફોકસ થઈ ગયા છીએ કે એના બીજા સિવાય નિમેટોડને બહુ વધારે આપણે ડિસ્કસ કરતા નહીં. જો નિમેટોડ પ્લાન્ટને નુકસાન કરતો હોય એના ઉપર જ આપણે ડિસ્કસ કરવાના છીએ આ કોર્સમાં, બરાબર, ઓકે. હવે વાત કરીએ આપણે શરૂ ત્યાંથી ક્યાંથી કરવાનો, તો ભાઈ એનિમલ અને હ્યુમન પેરાસાઇટિક નિમેટોડથી આપણે શરૂ કરીએ. કેમ કે આ નિમેટોડ છે એ ડાયરેક્ટલી દે આર આપણા જીવનથી સંકળાયેલા છે. કદાચ આપણે સ્કૂલિંગની ટાઈમમાં 9મા ધોરણમાં 10મા ધોરણમાં તમે પોલીના વિદ્યાર્થીઓ છો, 11મા 12મા ધોરણ સાયન્સના નથી, અધરવાઇઝ એ બધા એક્ઝામ્પલ આમાં આવીશ. અને ઇટ ઇઝ અ વન ટા એ મતલબ બેસિક ઇન્ફોર્મેશન છે નિમેટોલોજીની, જે તમને બધાને ખબર હોવી જ જોઈએ. કે તમને કોઈને કહેશો કે ભાઈ કયો કોર્સ ભણો છો કે ભાઈ નિમેટોલોજી, નિમેટોડ હ્યુમનમાં પણ આવે કે હા આવે, તો કયા આવે છે? તો આ બધા નિમેટોડ આવે છે, એના ઉપર થોડુંક એક ચર્ચા કરી એના પછી આપણે કોર્સ શરૂ કરવાના છીએ, બરાબર. તો એક નિમેટોડ છે એન્ટીરોબિયસ વર્મિકુલારિસ, ઓકે, પિનવર્મ પણ કહેવામાં આવે છે, ને એ લગભગ 1 સેન્ટીમીટર લાંબા જેટલા હોય, બરાબર. હવે આ નિમેટોડ છે આ ફિમેલ હોય, આ આપણે ગુદાદ્વાર છે, બરાબર, ગુદાદ્વાર એસ હોલ છે, ત્યાંથી શું કરે છે આ ફિમેલ બહાર આવે છે અને આજુબાજુમાં ઈંડા મૂકી દે. એના ઈંડા હોય એનાથી પછી જુવેનાઇલ નીકળે અને અહીંથી પછી બ્લડ સકિંગ કરે છે, બરાબર, જેના લીધે ઇચિંગની પ્રોબ્લેમ આવે છે.
નાના બાળકો હોય અને એ માટીમાં એમના હાથ હોય અને એ માટી કદાચ ખાવામાં આવી જતી હોય, એના લીધે એ ઇન્ટેસ્ટાઇનમાં જાય છે અને એના પછી શું થાય છે, આ એક કદાચ ઘણીવાર એમ પણ થાય છે કે વધારે સ્વીટ ડીશ ખાતા હોય નાના છોકરા, એમને રેગ્યુલર હોય ચોકલેટ વોકલેટ ખાવાની ને, તો પછી એમને જો ગુદા દ્વાર હોય ત્યાં ઇચિંગની પ્રોબ્લેમ થાય, બરાબર, તો એ પણ નિમેટોડને લીધે થાય છે, એ ઓછી થાય છે પણ આજથી 10-15 વર્ષ પહેલાં બહુ વધારે એ જોવા મળતી હતી. એના માટે જ ગવર્મેન્ટ એક સ્કીમ પણ ચલાડે છે ડીવર્મિંગ કરીને, બરાબર, અને ડીવર્મિંગમાં ખરેખર એક એલ્બેન્ડાઝોલ નામની એક દવા છે જ, એ બધાને એમને વર્ષમાં કદાચ 2 વાર એનો એક માસ લેવલ ઉપર આંગણવાડીમાં બધા એ કાર્યક્રમ ચાલે જ છે જેમાં એક ડોઝ બધા બાળકોને ખવાડવામાં આવે છે જેનાથી એને ઇન્ટેસ્ટાઇનમાં જે પણ કૃમિ હોય એ મરી જાય એના માટે હોય. ચલો બીજો એક વરે છે, ઇટ ઇઝ વેરી 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 પોપ્યુલર નિમેટોડ, એસ્કેરિસ લુમ્બ્રિકોઇડસ. બધાને જ ખબર છે એસ્કેરિસ લુમ્બ્રિકોઇડસની. વર્લ્ડની 25% પોપ્યુલેશન છે એ એનાથી અફેક્ટેડ છે. કદાચ તમે એ ફોટો છે ને એ તમે ઘણી વાર તમે જોયો હોય આમાં વિડીયોમાં વાયરલ થયેલો ફોટો યુટ્યુબ ઉપર પણ કે અને ફેસબુક ઉપર વોટ્સએપ ઉપર, જેમાં તમારે કદાચ જોવા મળ્યો હોય કે નૂડલ્સ ખાવાથી ઇન્ટેસ્ટાઇનમાં બધી નૂડલ્સ ફસી ગઈ છે અને એનું ઓપરેશન કરીને બહાર કાઢી. બધા લોકોને ખબર હોવી જોઈએ કે નૂડલ્સ નથી, ધીઝ આર ધી નિમેટોડ્સ. તો એ બધું ઇન્ટેસ્ટાઇન બ્લોક થઈ જાય તો એને કાઢીને પછી બહાર કાઢવો પડે. ધીસ ઇઝ ધી એસ્કેરિસ લુમ્બ્રિકોઇડસ. કેમ કે આ ફિમેલ છે ને એક દિવસમાં 2.5 મિલિયન એગ્સ પર ડે આ લેઆઉટ કરે છે. એની ફિમેલ છે બહુ વધારે શું કહે ઈંડા મૂકે છે. અને તમને લાગતું હોય કે આવા કેસો આપણે ભારતમાં નથી, હું વધારે શું કહું, આ એક અમારે પણ સાથે જ એક અમારા મિત્ર છે એમને પણ આ પ્રોબ્લેમ હતી. એક દિવસ એમને એમ રાતમાં એમને લાગો કે તારે ગળામાં શું અટકે છે એમ, હાથથી એમ કીધું બાલ વાલ આવી ગયો છે, એમ કાઢીને જોયો ત્યારે ખબર પડી કે નિમેટોડ છે. એને માથે મારી સાથે એમ ડિસ્કસ કર્યું કે સર આવો આવો થાય છે, મેં કે યસ ઇટ વિલ બી ધી એસ્કેરિસ લુમ્બ્રિકોઇડસ. એ 1.5 મહિના એનો ટ્રીટમેન્ટ ચાલ્યો અને કદાચ ઇન્ટેસ્ટાઇનલ વર્મમાં અત્યારે એ ક્યોર થઈ ગઈ છે આ પ્રોબ્લેમથી. સો એની પોપ્યુલેશન બહુ વધી જાય છે, બરાબર, એના લીધે એ પણ એસ્કેરિસ લુમ્બ્રિકોઇડસ એક ધીસ ઇન્ટેસ્ટાઇનલ વર્મ છે. વિચેરિયા બેનક્રોફ્ટાઈ ફેલેરિયલ ડિઝીઝ કોચ કરે છે, હાથીપગ નામથી ઓળખવામાં આવે છે. અત્યારે કેસ કોસ્ટલ લેન્ડ છે ને જે સમુદ્ર દરિયા કિનારાની વિસ્તાર હોય ત્યાં એ જોવા વધારે મળે છે, સ્પેશિયલી બંગાળમાં ઓડિશામાં અને બિહારના સંપાટમાં એ બહુ વધારે જોવા મળે છે, બરાબર. અને એ મોસ્કિટો સાથે ટ્રાન્સમિટ થાય છે, મોસ્કિટો હોય એને એક જગ્યાથી બીજી જગ્યા ટ્રાન્સમિટ કરે છે. ને આમાં શું થાય છે કે એક લિમ્ફેટિક સિસ્ટમ છે ને એમાં પ્રોબ્લેમ આવે છે ને એમાં એક્સેસિવ ગ્રોથ થઈ જાય પગની ને એમ પગ એમ બહુ પહોળો થઈ જાય, જાડો થઈ જાય, જેમાંથી ડિઝીઝ પણ એમને એલિફેન્ટેસિસ કહેવાય. નિમેટોડનું નામ છે વ્યુચેરિયા બેનક્રોફ્ટાઈ, વ્યુચેરિયા બેનક્રોફ્ટાઈ. પછી આવે છે અનસુશ્રેષા વલ્વિનસ, રિવર બ્લાઇન્ડનેસ નામની એક બીમારી આવે છે. અત્યારે તો નથી પણ 80ના દશકમાં ઇન્ડિયામાં પણ ઘણા બધા લોકોને અહીંયા માથા ઉપર જોવા મળતા, બરાબર, આવા એમ સિસ્ટ ટાઈપના, કદાચ એ પણ નિમેટોડના લીધે હોય. પણ એ સાઉથ આફ્રિકામાં બીમારી વધારે છે જેમાં રિવર બ્લાઇન્ડનેસ થઈ જાય. નિમેટોડ છે આંખમાં જતો રહે, તમે આ જોઈ શકો છો આઈઝમાં નિમેટોડ. ઓકે, સો ઇટ ઇઝ એ બધા ફોટા ઇન્ટરનેટ ઉપર અવેલેબલ છે, તમે પણ ત્યાંથી ડાઉનલોડ કરીને જોઈ શકો છો. એન્ડ ઇટ ઇઝ ઓલ્સો ટ્રાન્સમિટેડ બાય બ્લેક ફ્લાય સાયમુલિયમ. પછી હુકવર્મ તરીકે કહેવામાં માંગે છે અને એ પણ બહુ આપણે કદાચ 7મા 8મા ધોરણમાં આવે છે. એન્સાઇલોસ્ટોમા ડ્યુડેનેલ, આમાં એ પણ હુકવર્મ તરીકે ઓળખવામાં આવે છે અને ઇન્ટેસ્ટાઇનમાં એ છે એ શું કહે બ્લડ સક કરે છે. પછી એક બહુ ઇન્ટરેસ્ટિંગ કૃમિ વરે છે ડ્રેકેન્કુલસ મેડિનેન્સિસ. ડ્રેકેન્કુલસ મેડિનેન્સિસ એમનું નામ પણ એવી રીતે જ રાખે છે ડ્રેકેન્કુલા. કદાચ તમે પણ ઇંગ્લિશ મૂવીમાં જોયો ડ્રેકુલા, ડ્રેકુલા વર્ડ આવે
તો એવી રીતે એમ કોઈ રાક્ષસ હોય એમને ડ્રેકુલા રીતે ઓળખવામાં આવે છે, બરાબર. અને ડ્રેકેન્કુલસ ડ્રેગન, ડ્રેગન હોય એ કેવો ખતરનાક હોય એવી રીતે એનું નામ પણ એવી રીતે લિટલ ડ્રેગન ફ્રોમ મેડિના. આફ્રિકન કન્ટ્રીઝમાં એક જગ્યા છે મેડિના, ત્યાં વિસ્તારમાં બહુ વધારે પ્રોબ્લેમ છે. ને આ ફક્ત કન્ટામિનેટેડ પાણી પીવાથી જ હોય, બરાબર. પહેલાં આપણે ગુજરાત અને વેસ્ટર્ન ગુજરાત અને વેસ્ટર્ન રાજસ્થાનનો જો પાર્ટ છે મેઇનલી, ત્યાં આ બીમારી બહુ વધારે હતી 80s માં. જ્યારે વાવડીમાંથી પાણી પીતા લોકોએ, ત્યારે સ્ક્રીનિંગ સારી રીતે ના કરતા હોય તો પાણી સાથે એના ઈંડા કે જુનાઇલ ઇન્ટેસ્ટાઇનમાં જતા રહે. ને પછી કોઈપણ જગ્યાથી સ્પેશિયલી ફ્રોમ ધી મસલ્સ ઓફ લેગ્સ, પગના મસલથી એમને આ નિમેટોડ બહાર આવવા માંડે. એ નિમેટોડ સ્ટીક વર્મ પણ કહેવાય. ધીસ નિમેટોડ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ સ્ટીક વર્મ. હા, સ્ટીક વર્મ કેમ કહેવાય કે જ્યારે નીકળે ત્યારે હારો એને ઉપર દોરી ઉપર કેમ આપણે માંજો લપેટીએ છીએ, જ્યારે પતંગ ઉડાવવાની થાય તો આપણે કેવી રીતે એને વીટોળીએ છીએ, એવી રીતે જેમ જેમ 5 થી 7 દિવસ એમને લાગે છે બહાર નીકળવામાં, બોડીથી બહાર નીકળવામાં 5 થી 7 દિવસ, તો જેમ થોડોક નીકળે ત્યારે ગોળ ગોળ એમને વીટોળી લેવાના. વચ્ચેથી તૂટશે તો બીજી જગ્યાથી નીકળશે, બરાબર. દેટ્સ વાય બહુ મુશ્કેલી થતી 5 થી 7 દિવસ, એનો દર્દ બહુ ખતરનાક કહેવાય. લોકો વાત કરતા હતા જ્યારે અમે નાના હતા ત્યારે કે ભાઈ આવી પણ નિમેટોડની પ્રોબ્લેમ થાય, ત્યારે ગવર્મેન્ટ ફ્રી ઓફ કોસ્ટ તે ટાઈમે સ્ક્રીનિંગ માટે પાણી છાણીને પીવા, એનો બહુ મોટો માસ લેવલ ઉપર એક કાર્યક્રમ પણ ગોઠવાયો. ને અત્યારે આવી પોઝિશન નહીં, અત્યારે તો લોકો આરો અને ઘરમાં બધા ફિલ્ટર વાપરે છે તો એ પ્રોબ્લેમ નથી, અને વાવડીનું પાણી હોય એ પણ લોકો ટ્રીટ કરીને પીએ છે, બરાબર. તો નાઉ ડેઝ એ રેઇન વોટર હાર્વેસ્ટિંગમાં એ આની પ્રોબ્લેમ વધારે હતી, રેઇન વોટર હાર્વેસ્ટિંગમાં. પછી પ્રોપરલી એમને સ્ક્રીન આઉટ નહીં કરતા, બરાબર, એના લીધે વધારે પ્રોબ્લેમ હતી. પણ અત્યારે છે નથી, આ પ્રોબ્લેમ બહુ વધારે જોવા મળતી નથી, બરાબર. એન્ડ એની ફિમેલ છે એમની 31 ઇંચ સુધી લાંબી હોય, બરાબર. તો ધીસ વિલ બી એ પણ બહુ ખતરનાક એક કૃમિ છે જેના વિશે તમને ખબર જ હોવી જોઈએ. ડેક્ટોફાઇમા રેનેટ, એ રેનેટ સેલમાં મીન્સ જો ડોગ્સ અને પિગ્સની જો કિડની હોય, કિડનીના કૃમિ છે. પછી મર્મિસ નાઇગ્રેસેન્સ, ધીસ એ તમને જો આ કદાચ તમને જોવા મળતો હોય, ધીસ ઇઝ ધી નિમેટોડ. ઓકે, એ ગ્રાસ ઉપર પેરાસાઇટિક નિમેટોડ, ઇન્સેક્ટ પેરાસાઇટિક નિમેટોડ પણ કહી શકીએ આપણે. આ યુનિવર્સિટી ઓફ ફ્લોરિડાનો એક પિક્ચર મને ઇન્ટરનેટ ઉપર જોવા મળ્યો હતો. પછી રોમેન્થો મર્મિસ એક બીજો નિમેટોડ છે, કદાચ તમે આ જોઈ શકતા હો. આ નિમેટોડ, આ મોસ્કિટો છે ને, એ ધીસ ઇઝ અ મોસ્કિટો પેરાસાઇટિક નિમેટોડ. પછી છે એન્ટોમોપેથોજેનિક નિમેટોડ્સ, યસ ધીસ નિમેટોડ્સ હેવિંગ ટુ જનરા, સ્ટીનર નિમા એન્ડ હેટરોરેબ્ડેટિસ. આ નિમેટોડ શું કરે છે કે આ નિમેટોડ ખરેખર એના સાથે બેક્ટેરિયા પણ હોય. એ નિમેટોડ નેચરલ ઓપનિંગથી ઇન્સેક્ટની જો લાર્વી હોય એના પેટમાં જતા રહે અને ત્યાં જાય પછી એક બેક્ટેરિયા રિલીઝ કરે છે, દેટ ઇઝ ધી ઝિનોરેબ્ડસ એન્ડ ફોટોરેબ્ડસ. જુદા જુદા જનરામાં જુદા જુદા નિમેટોડમાં બેક્ટેરિયા હોય, એ બેક્ટેરિયાને લીધે નિમેટોડની અંદર ડ્યુ ટુ ધી સેપ્ટિસિમિયા ધી લાર્વી વિલ બી ડાઈ. એ લાર્વી છે એ મરી જાય સેપ્ટિસિમિયાને લીધે, બરાબર. અને પછી એના ઉપર એ નિમેટોડ ફીડ કરે છે એન્ડ આફ્ટર કમ્પ્લીટિંગ 2 લાઈફ સાયકલ્સ દે વિલ બી કમ્સ આઉટ ફ્રોમ ધી બોડી. સો ઇટ વિલ ટેક 4 to 5 ડેઝ એન્ડ 4-5 દિવસ પછી એ બહાર નીકળે છે. તો એ નિમેટોડ મીન્સ ધીઝ નિમેટોડ્સ આર બેનિફિશિયલ ગ્રુપ ઓફ નિમેટોડ્સ. વી કેન સે દેટ ઇટ ઇઝ અ ફ્રેન્ડ નિમેટોડ. એ ઇન્સેક્ટ મારે છે, મીન્સ કોઈ પણ જીવાત હોય જો આપણે પાકને નુકસાન કરતી હોય એમને મારતા હોય તો એ આપણે એ બેનિફિશિયલ ગ્રુપમાં આવે, બરાબર. તો ધીસ ઇઝ ધી બેનિફિશિયલ ગ્રુપ ઓફ નિમેટોડ્સ. સો હવે વાત કરીએ ધી સ્ટડી ઓફ નિમેટોડ્સ ઇનહેબિટિંગ સોઇલ એન્ડ ધોઝ અટેકિંગ પ્લાન્ટ્સ એન્ડ ઇન્સેક્ટ કોલ્ડ નિમેટોલોજી. ઓકે, એક સાયન્ટિસ્ટે આ પણ કીધો છે કે ભાઈ અગર તમે એક મુઠ્ઠીમાં માટી લો તો આમાં લગભગ 300 મિલિયનથી 50 મિલિયન સુધી બેક્ટેરિયા હોઈ શકે છે.
100 મિલિયન સુધી ફંજાઈના સ્પોર્સ થઈ શકે છે અને 1000 થી 10000 નિમેટોડ પણ થઈ શકે છે અને 1 થી 2 અર્થવર્મ હોઈ શકે છે એ એક સાયન્ટિસ્ટે થ્યોરી આપી હતી. હવે વાત કરીએ ઇકોનોમિક ઇમ્પોર્ટન્સની કે નિમેટોડ ઇમ્પોર્ટન્ટ કેમ છે. તો ડૉક્ટર એને કોબ ઇઝ નોન એઝ અ ફાધર ઓફ અમેરિકન નિમેટોલોજી. એનો એક સેન્ટેન્સ છે, એ કહે છે કે ઇફ ઓલ મેટર્સ ઇન ધી યુનિવર્સ એક્સેપ્ટ ધી નિમેટોડ્સ વર સ્વેપ અવે અવર વર્લ્ડ વિલ બી ડીમલી રિકોગ્નાઇઝેબલ. વી વુડ ફાઇન્ડ ઇટ્સ માઉન્ટેન્સ હિલ્સ વેલી રિવર લેક્સ એન્ડ ઓસિન રિપ્રેઝેન્ટિંગ બાય અ ફિલ્મ ઓફ નિમેટોડ. એ કહેવા માંગે છે કે આપણે નિમેટોડ સિવાય પૃથ્વીની બધી વસ્તુ કાઢી નાખો, ઓકે, છતાં પણ તમને ખબર પડી જાય છે અહીંયા માઉન્ટેન છે, અહીંયા પાણી હતો, અહીંયા મરીન હતો, અહીંયા એગ્રીકલ્ચર લેન્ડ હતો. કેમ કે તમને એક ફિલ્મ જોવા મળશે નિમેટોડની આખી ધરતી ઉપર. કહેવાનો મતલબ એ જ છે કે નિમેટોડ્સ આર એવરીવેર, ઓકે. અને જુદા જુદા પાકમાં પણ તમે ખબર કરી શકો છો, નિમેટોડ્સ આર વેરી હોસ્ટ સ્પેસિફિક. અગર તમને ખબર પડે કે આ નિમેટોડ છે તો અહીંયા કેળાના નિમેટોડ હોય તો તમે કહી શકો અહીંયા કેળાની ખેતી કરતા હોય, બરાબર. સિટ્રસ નિમેટોડ હોય તો તમે કહી શકો અહીંયા સિટ્રસનો ઉછાળતો. તેવી રીતે નિમેટોડ્સ આર વેરી સ્પેસિફિક એન્ડ દે આર પ્રેઝન્ટ ઇન ઓલ ટાઈપ્સ ઓફ હેબિટેટ્સ ઇન ધી વર્લ્ડ. પછી એક બુક છે પ્લાન્ટ ડિઝીઝીસ, પેજ નંબર 2 ઉપર તમે જોશો આર એસ સિંઘ સાહેબની બુક છે. એન્ડ ઇટ ઇઝ વેરી પોપ્યુલર ઇન એગ્રીકલ્ચર સ્ટુડન્ટ માટે બહુ પોપ્યુલર બુક છે. એન્ડ આ બુકમાં શું છે કે ઇન ધી પેજ નંબર 2 ઇટ ઇઝ મેન્શન દેટ 35% એન્યુઅલ ક્રોપ લોસ ઇન વિચ 12% ઇઝ ડ્યુ ટુ ધી ડિઝીઝીસ કોઝડ બાય ફંજાઈ બેક્ટેરિયા વાયરસીસ. ત્રણ વસ્તુ છે, ફંજાઈ બેક્ટેરિયા વાયરસીસ. 11% ડ્યુ ટુ ધી ડિઝીઝ કોઝડ બાય ધી નિમેટોડ્સ એન્ડ દેર આફ્ટર 7% ડ્યુ ટુ ધી ઇન્સેક્ટ પેસ્ટ એન્ડ 3% ડ્યુ ટુ ધી વીડ્સ. હવે આટલા બધા એને નુકસાન કરવાના કારકો લીધા છે જેમાં નિમેટોડ ઇઝ ઇટ સેલ્ફ કોઝ 11% લોસ, 11% જેટલો નુકસાન છે. 11% જેટલો નુકસાન છે એમાં ડ્યુ ટુ ધી, હું નહીં કહેતો, એ આર એસ સિંઘ સાહેબ છે, પેથોલોજીને બહુ સારી બુક લખી છે એમને, એ કહે છે. તો ઇટ્સ ઓલરેડી શોઝ દેટ કે નિમેટોડ્સ કોઝ અ વેરી સિવિયર લોસીસ, ઓકે. ભલે તમારે કોર્સ ક્રેડિટમાં 2 જ ક્રેડિટ આપ્યા છે આખી બીએસસી એગ્રી ડિગ્રીમાં, પણ છતાં પણ એ આવે છે કે કેટલો લોસ કરે છે. ઇફ યુ આર ટોકિંગ અબાઉટ ધી લોસ હાઉ મચ ધી કોઝ, તો એ એઆઈસીઆરપી નિમેટોડ 2005માં એક સ્ટેટિક્સ કરી હતી, એમાં એ કીધું કે ભાઈ 21,000 મિલિયન રૂપીઝનો જે નુકસાન કરતા હોય નિમેટોડ જુદી જુદી પાકમાં જુદા જુદા ક્રોપ્સમાં, બરાબર. તો ધીસ ઇઝ અબાઉટ ધી ઇકોનોમિક લોસ કોઝડ બાય ધી નિમેટોડ્સ. ઇફ યુ આર ટોકિંગ અબાઉટ ધી ઓવરઓલ લોસીસ, તો 12.3% ઈલ લોસ કોઝડ બાય ધી નિમેટોડ્સ. 12.3% જેટલો નુકસાન ઓવરઓલ લોસ કરે છે, જેમાં ડેવલપિંગ કન્ટ્રીઝમાં 14.6% ડેવલપિંગ કન્ટ્રીઝમાં વધારે નુકસાન કરે છે. અને જો ડેવલપ કન્ટ્રીઝ છે એમાં થોડોક ઓછો છે, 8.8% લોસ કોઝ કરે છે. જુદા જુદા પાકમાં લોસના ટેબલ અહીંયા અવેલેબલ છે, એ તમને હું મૂકી દઈશ, પીપીટી પણ તમને અવેલેબલ કરાવી દઈશ, બરાબર. સો આજે બહુ વધારે થઈ ગયું છે, આઈ થિંક ઇટ ઇઝ સફિશિયન્ટ. બટ આપણે થોડીક ચર્ચા એનો ગ્રોસ એનાટોમી ઉપર કરીએ, એના પછી જસ્ટ નેક્સ્ટ ક્લાસ રહેશે ત્યારે આપણે એની શરીર રચના ઉપર ડિસ્કસ કરતા હોઉં આગળ વધવાના છીએ. જો પ્લાન્ટ પેરાસાઇટિક નિમેટોડ હોય તો સ્ટાઇલ ઇટ ઇઝ વેરી મસ્ટ. દેર આફ્ટર એનો ઇસોફેગસ છે, દેટ ઇઝ અ 3-પાર્ટ સિલિન્ડ્રિકલ ઇસોફેગસ, 1-પાર્ટ, 2-પાર્ટ, 3-પાર્ટ. પછી એની ઇન્ટેસ્ટાઇન આવે આખી, ઇન્ટેસ્ટાઇનમાં અગર ફિમેલ હોય તો ઓવરી આવશે, મેલ હોય તો ટેસ્ટિસ આવશે. પછી રેક્ટમ, એનસ એન્ડ ટેઇલ. તો ધીસ ઇઝ અબાઉટ ધી હોલ ગ્રોસ એનાટોમી. એ બાકી બધી વસ્તુ આપણે નેક્સ્ટ ક્લાસમાં કરવાના છીએ. તમે આ બધો વિડીયો સારી રીતે જોયો છે કે નહીં આઈ ડોન્ટ નો, બટ ઇટ વિલ બી અપલોડેડ ઓન ધી યુટ્યુબ, સો દેટ યુ કેન, એના પછી પણ તમે કોઈ પણ ટાઈમ એમને જોઈ શકો છો. આ વિડીયો તમે જોવો છો એના માટે ખૂબ ખૂબ આભાર, બરાબર. અને કોઈ પણ તમારે ક્વેશ્ચન હોય તો તમે
મને આપણે વોટ્સઅપ ગ્રુપ છે જ, ત્યાં પણ મૂકી શકો છો. અધરવાઇઝ જો યુટ્યુબ જ જોતા હોય તો યુટ્યુબ ઉપર તમે મને ક્વેશ્ચન કરી શકશો. આપણે લેક્ચર સિરીઝ પ્રમાણે આપણે 15 લેક્ચર થાય છે, આ પ્રમાણે આપણે બધા જ કોર્સ ઓનલાઈન પૂરા કરી દઈશ. બરાબર, પ્રેક્ટિકલ માટે પણ આપણે એના તૈયાર કરી દઈશ. હવે આનો તમને નોટિફિકેશન ક્યારે આવશે, તમે એ સબસ્ક્રાઇબ કરશો ચેનલ તો ઓટોમેટિકલી તમને નોટિફિકેશન આવી જશે, તો તમે લાઈવ ક્લાસમાં તમે અટેન્ડ કરી શકશો. બરાબર, એના માટે તમે આ શું કહે ચેનલને સબસ્ક્રાઇબ કરો. બરાબર, થેન્ક યુ વેરી મચ.